નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે ધોરણ દસ ગુજરાતીની અંદર જે આપણે છેલ્લો વિભાગ છે વિભાગ ઇ એની અંદર આપણને એક નિબંધ પૂછાય છે તો મિત્રો આ નિબંધ છે એના આઠ માર્ક છે તો અહીં આપણી પાસે બોર્ડની પરીક્ષામાં કઈ રીતનો નિબંધ પૂછાવાનો છે એ આપણે જોઈએ તો ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે બસો પચાસ શબ્દોમાં નિબંધ લખો તો મિત્રો તમારે બસો પચાસ શબ્દની અંદર નિબંધ લખવાનો છે અહીંયા મેં ત્રણ નિબંધ લખેલા છે પુસ્તકોની મૈત્રી વિશ્વબંધુત્વ અને બળબડતા જામિયા બોપર તો આ ત્રણેય નિબંધ છે તમારા માટે આઈએમપી છે તમારે મે મહિનાની અંદર જ્યારે બોર્ડની એક્ઝામ આવવાની છે ત્યારે આવા નિબંધ પૂછાઈ શકે છે આ પણ નિબંધ આવી શકે છે અહીંયા મેં ત્રણ નિબંધ લખ્યા છે એમાંથી આવી પણ શકે છે એવા નિબંધ છે પુસ્તકોની મૈત્રી છે વિશ્વ બંધુત્વ છે બળબરતા જામ્યા બપર છે આવો નિબંધ તમારે આવી શકે છે તો મિત્રો તમારે અહીંયા જે મેં નિબંધ આપ્યા છે એ એક વખત જોઈ અને તૈયાર કરી લેવાના છે જેથી તમારે આવો નિબંધ બોર્ડની પરીક્ષામાં પૂછાય તો તમે આ નિબંધ છે સારી રીતે લખી શકો તો આપણે ત્રણે ત્રણ નિબંધ છે એ જોવાના છે એટલા માટે અહીંયા જે આપણે નિબંધનો વિડીયો છે એ પૂરેપૂરો જોઈ લેવો તો પહેલાં આપણે પહેલો નિબંધ છે એ જોઈએ ત્યાર પછી બીજો નિબંધ અને ત્યાર પછી ત્રીજો નિબંધ જોવાના છીએ તો આપણે આગળ વધીએ તો અહીંયા પુસ્તકોની મૈત્રી આ નિબંધ આપેલો છે બરાબર છે તો અહીંયા તમે વ્યવસ્થિત આ નિબંધને વાંચી તમારી નોટબુકમાં ઉતારી લેજો અને ત્યાર પછી આ નિબંધની તૈયારી કરી લેજો આપણે અહીંયા વાંચતા જઈએ સંઘ તેવો રંગ કહેવત જેમ માણસની બાબતમાં સાચી છે તેમ પુસ્તકોની બાબતમાં પણ સાચી જણાય છે મિત્રોની જેમ પુસ્તકો માનવીના જીવન ઘડતર પર નિર્ણાયક પ્રભાવ પડે છે એક સારા મિત્રની જેમ સારું પુસ્તક માનવીને સુખ દુઃખમાં સાથ સહારો અને સાંત્વત આપે છે પહેલી અંગ્રેજી ઉક્તિ અક્ષર સાચી છે એ ગુડ બુક ઇઝ મેન ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ કેટલાક મનુષ્યના જીવનમાં પુસ્તક મહાન પલટો આણે છે સ્કિનરના યુન્ટો ધ લાસ્ટ પ્રસિદ્ધ પુસ્તક ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી તો અહીંયા જે પુસ્તક આપ્યું છે એણે ગાંધીજીના સત્યાગ્રહની પ્રેરણા આપી હતી ગીતા અને બાઇબલ જેવા પુસ્તકોએ જગતના અસંખ્ય લોકોને ઉમદા માર્ગદર્શન આપ્યું છે ઉત્તમ પુસ્તકોની મૈત્રી સાધનાર ગમે તેવી અવદશામાં પણ મૂંઝાતો કે દુઃખી થતો નથી સારા પુસ્તકોમાં ગ્રંથસ્થ થયેલું મહાન પુરુષાર્થ જીવન દર્શન સુખ કે વિપત્તિમાં ધીરજ અને શાંતિ આપે છે તે માનવીના અસહ્ય દુઃખને પણ હળવું બનાવે છે શ્રેષ્ઠ પુસ્તકો મનુષ્યના વહેમ અજ્ઞાન અને અંધશ્રદ્ધા દૂર કરે છે ઉત્તમ પુસ્તકોના વાંચનથી જગત અને જીવનને જોવાની મનુષ્યની દ્રષ્ટિ વધુ સમૃદ્ધ બને છે સારા પુસ્તકો કદી આપણને છે દેતા નથી એ હંમેશા સાથ નિભાવે છે માટે જ રોબર્ટ સંઘે નામના અંગ્રેજ કવિએ પુસ્તકોની મૈત્રી વિશે લખ્યું છે પુસ્તકોની મૈત્રી રાખનાર માનવીને કદી એકલતાપણું ચાલતું નથી તેની કોટડીમાં અમર થઈ ગયેલા મહાન પુરુષો અક્ષરદેહ બિરાજે છે જગત જગતતા મહાન દાર્શનિકો કવિઓ મહાપુરુષો વગેરે તેને પ્રસંગોચિત માર્ગદર્શન આપવા હાજર હાજર હોય છે ગાંધીજી કહેતા જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે ત્યારે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું ઉત્તમ પુસ્તકની ઉપકાર મૈત્રીનું આ જવલંત ઉદાહરણ છે રામાયણ અને મહાભારત જેવા ઉચ્ચ કોટીના પુસ્તકો કે ગ્રંથો વિશાળ જનસમાજને સદીઓથી દોરવણી આપે છે સરસ્વતી ચંદ્ર અને માનવીની ભવાઈ જેવા પુસ્તકો સમાજ જીવનનું અને માનવભાવનું ઊંડું દર્શન કરાવે છે પરંતુ બધા જ પુસ્તકો એક સરખા ઉપકારકારક હોતા નથી છીસરા અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી ગેરમાર્ગે જાય છે લોકો ગેરમાર્ગે જાય છે અને તેનું જીવન બરબાદ થઈ જાય છે આથી પુસ્તકોની પસંદગીમાં ઉચિત વિવેક દાખવવો જોઈએ ખરેખર સમૃદ્ધ જીવન દ્રષ્ટિ કેળવાય અને જીવનને સર્વસ્થા સુખમય બનાવવા માટે ઉત્તમ પુસ્તકોની મૈત્રી સાધવી જોઈએ તો મિત્રો આ તો આપણા પુસ્તકોની મૈત્રીનો નિબંધ આ પ્રમાણે તમે લખી શકો છો ત્યાર પછી આપણી પાસે બીજો નિબંધ હતો વિશ્વ બંધુત્વ સર્વે જના સુખંત્યો ભવંતુ સર્વે સંતુ નિરામયા તો આપણે વિશ્વ બંધુત્વ છે એની પણ જોઈએ માનવી ચંદ્રની ધરતી પર પહોંચી શક્યો છે પરંતુ હજી તે બીજા માનવીના હૃદય સુધી પહોંચી શક્યો નથી માનવીમાં માનવતા ઓછી થતી જાય છે આથી કવિ સુંદરમે કહ્યું છે હું માનવી માનવ થાવતોય ઘણું આજે ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની મહાન શોધોને પ્રતાપે વિશ્વ ઘણું નાનું થઈ ગયું છે આજે વિશ્વના દેશો વચ્ચેના અંતરો ઘણી અંતરો ઘણા ઘટી ગયા છે માનવીય જીવનમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિની હરણફાળ ભરી છે આમ છતાં આધુનિક માણસ પોતાના જેવા જ બીજા માણસની લાગણીઓને સમજવા નિષ્ફળ રહ્યો છે આ સદીમાંય માનવી નાત જાતના ઝઘડાઓમાં ડૂબેલો રહે છે કાળાને થોડા રંગભેદ હજી સાવ ભૂસાયા નથી ગરીબો કાયમ ગરીબ રહે છે એવી પ્રવૃત્તિઓ સતત ચાલ્યા કરે છે કવિવર રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે ગ્રેટ ઇઝ ધ વર્ડ અરાઉન્ડ ધ એન્ડ સ્મોલ ધ કોર્નર વેર માય માઇન્ડ વેલ અર્થાત જગત તો ઘણું વિરાટ છે પરંતુ મારું મન એક નાનકડા વર્તુળમાં વસે છે કુટુંબ પ્રાંત પક્ષ દેશ વગેરેના વાડામાં પુરાઈને આપણે હાથે કરીને કૂવાના ડેડકા જેવા દશા વહરી લઈએ છીએ આ મનોદશા ખરેખર રોગીસ છે લોકમાન્ય તિળકે મક્કમતાથી કહ્યું કે સ્વરાજ એ મારો જન્મસિદ્ધ હક છે એવી મક્કમતાથી દરેક મનુષ્ય એવું જ કહી શકે વિશ્વમાં માનવપણું એ મારો જન્મસિદ્ધ હક છે એ સંકુચિત ભાવનાઓ આપણા આપણને જગતની વિશાળતામાં ખેંચીને નાના કુંડળામાં પૂરી દે છે એવી ભાવનાઓ આપણે ફગાવી દેવી જોઈએ આજે સામાન્ય માનવી વેદના સાંભળવાની કોઈને ફુરસત નથી વિશ્વમાં કરોડો લોકો ગરીબી બેકારી ભૂખમરો અસાધ્ય રોગો અને અજ્ઞાનનો ભોગ બની રહ્યા છે જોકે માણસની બીજી સાચી બાજુ પણ જોવા મળે છે ગુજરાતના ધરતીકંપ વખતે સંપૂર્ણ જગત ગુજરાતની પડખે ઊભું રહેલું હતું આથી એમ કહી શકાય છે કે માનવી માનવીના દુઃખ જ જરૂર સાથ આપે છે વ્યક્તિ મટીને બનવું વિશ્વ માની વિશ્વ માનવી વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી ઉમાશંકર જોશીની આ કાવ્ય પંક્તિને સૌ કોઈને લાગુ પડે છે હું ભલે ડૉક્ટર બનું હું ભલે વકીલ બનું હું ભલે એન્જિનિયર બનું હું ભલે પ્રધાન બનું હું ભલે ન્યાયાધીશ બનું હું ભલે આચાર્ય બનું પરંતુ તેની સાથે સાથે હું માનવી તો છું હું બધું બનીશ પરંતુ હું માનવી નહીં બનું તો મારા જીવનની કિંમત છે એકડા વિનાના મીંડા જેવી રહેશે માનવી બનેલો ડોક્ટર દર્દીને દેવ માનશે અને તેને લૂંટવાનો વિચાર નહીં કરે માનવી બનેલો વકીલ પોતાના અસીલને દેવ માનશે અને તેની પાસે વ્યાજબી ફી લઈને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરશે પ્રત્યેક વ્યક્તિએ પોતાનું આચરણ માનવતાના ત્રાજવે તોડીને તપાસવું જોઈએ જો મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિ વિચારતો થાય તો આ વિશ્વના ઘણા પ્રશ્નોનું નિરાકરણ આપોઆપ થઈ જાય પછી તો વિશ્વમાં કોઈ દુઃખી નહીં રહે આ માટે માનવીએ ત્યાગની ભાવના રાખવી જોઈએ તેમજ પ્રમાણિક જીવન જીવવાનો સંકલ્પ કરવો જોઈએ માનવી ગમે તે ધર્મ પાળતો હોય પરંતુ તે માનવ ધર્મનું આચરણ ન કરતો હોય તો તેનું જીવન છે નિરર્થક છે આપણે વિશ્વને કુટુંબની દ્રષ્ટિએ જોઈએ અને પરસ્પર પ્રેમ અને આદર રાખીએ સમષ્ટિના કલ્યાણમાં જ વ્યક્તિનું કલ્યાણ સમાયેલું છે વિશ્વ માનવી બનવાની મારી મહેચ્છા સર્વવ્યાપી બને એ મારી અભિલાષા છે તો આ તો આપણે વિશ્વ બંધુત્વ ત્યાર પછી આપણે નિબંધ જોઈએ બળબડતા જામ્યા બોપર આ નિબંધ જોઈએ આવ્યો આવ્યો બળબડતો થતો દેખ જોગીને ઉનાળો વાહ વૈશાખી પ્રબળ વહેતા ઉડતી અગન જાડો શ્રી ઉમાશંકર જોશીએ આ કાવ્ય પંક્તિમાં ધોમધકતા ઉનાળાનું કાવ્યાત્મક વર્ણન કર્યું છે ઉનાળાનો બપોર એ પ્રકૃતિનું એક રૌદ્ર રૂપ છે ઉનાળાના બપોરે સૂર્ય ધક અગન ગોળા જેવો હોય છે તેમાંથી અગ્નિની શેરો છૂટતી હોય છે એવું લાગે છે આ કામ આકાશ એકદમ સ્વચ્છ અને સ્તબ્ધ થઈ ગયેલું હોય છે કોઈકવાર આકાશમાં એકાદ શ્વેત વાદળી કે ચક્રાઓ લેતી સમડી દેખાય છે પણ તે સિવાય આકાશમાં શૂન્યતા જ નજરે પડે છે ઉનાળાના ધમધકતા બપોરે સમગ્ર વાતાવરણ ધકધકતી ભઠી જેવું બની જાય છે ગામડાના ભાગોળ ચોટા ગલીઓ શેરીઓ અને શહેરના રાજમાર્ગો સુમસાન બની જાય છે કામ સિવાય કોઈ પણ માણસ બહાર ફરકતો નથી પશુ પક્ષીઓ છાયડામાં આશ્રય શોધે છે ભેંસો તળાવના કાદવમાં પડી રહે છે તો ગાયો કોઈ ઘટાદર વડલા કે લીમડાને આશરો લે છે કૂતરા અને ઘેટા બકરા પણ ખૂણે ખાચરે સાયડો શોધીને લપાઈ જાય છે જ્યારે રાની પશુ રાની પશુઓ બોર્ડમાં કે વૃક્ષોની છાયડામાં પડ્યા રહે છે આમ ગ્રીષ્મની અસહ્ય ગરમીથી પ્રાણી માત્ર ત્રાહીમાં પોકારી ઉઠે છે ગ્રીષ્મ ઋતુમાં તળાવો અને કૂવાઓ પર સુનકાર થઈ જાય છે ખેતરો નિર્જન બની જાય છે વાહન વ્યવહાર અને ધાંધલ ધમાલથી કાયમ ધમધમતા રહે છે રહેતા શહેરો ઉનાળાના બપોરે નિષ્ક્રિય થઈ જાય છે નીરવ થઈ જાય છે વાહન વ્યવહાર અને ધાંધલ ધમાલથી કાયમ ધમધમતા શહેરો ઉનાળાના બપોરે નિષ્ક્રિય અને નીરવ થઈ જાય છે સમગ્ર પ્રકૃતિ અને જીવન સૃષ્ટિ પર અસહ્ય ઉકળાટનું મોજું ફરી વળે છે આવા બળબડતા બપોરે લૂ લાગવાના લૂ લૂ લાગવાથી કેટલાય માણસો અને પશુ પંખીઓ તરફડીને મૃત્યુ પામે છે ધરતી પણ ઉના શ્વાસ ઉના નિશ્વાસ નાખી રહી હોય તેવું લાગે છે સમગ્ર આકાશ એટલે કે આકાશમાંથી ઉગ્ર તાપ વરસી રહ્યો હોય ત્યારે મનુષ્યની અવદશાનો પહાર રહેતો નથી વૈશાખના બળબડતા બપોરે તે પોતાની પ્રવૃત્તિઓ થંભાવી દે છે વગડામાં ધણને ચરવા નીકળેલા ગોવાળિયાઓ વડ કે પીપળાના છાયડામાં વિશ્રામ કરે છે કેટલાક લોકો માથે ભીના પોતા મૂકે છે બારી બહેણા પર ખસની ટટીઓ લગાવતા હોય છે શહેરમાં લોકો વીજળીના પંખા એર કુલર એર કન્ડિશન વડે ગરમી સામે રક્ષણ મેળવે છે તાપ અને ઉકળાટથી બચવા માટે કેટલાક લોકો માથેરાન માથેરાન મહાબળેશ્વર માઉન્ટ આબુ જેવા હવા ખાવાના સ્થળે જેને આપણે હિલ સ્ટેશન કહીએ છીએ ત્યાં જાય છે તન અને મનને ટાઢક આપવા માટે લોકો ઠંડા પીણા આઈસ્ક્રીમની મોજ માણે છે ગ્રીષ્મ ઋતુને પોતાનું આગવું સૌંદર્ય પણ છે ચારે બાજુ ગરમાળો ગુલમોહર કેસુડો મંજરી અને આમ મંજરી મોહરી ઉઠે છે મોહરી ઉઠે છે જાંબુ કેરી કલિંગર સકરટેટી જેવા મધુર અને ઠંડા ફળો પણ એ ઋતુ પાસેથી આપણને મળતી ઉત્તમ બક્ષિસ છે કાકા કાલેકર કાકા સાહેબ કાલેલકર જેવા પ્રકૃતિ પ્રેમીએ ગ્રીષ્મના મધ્યાહનય રહસ સૌંદર્ય અને કાવ્યનું દર્શન કર્યું છે ઋતુ ચક્રને નિયમિત ફરતું રાખવા માટે ગ્રીષ્મનું આગમન એ પણ અનિવાર્ય છે તો મિત્રો આ રીતના આપણે અહીંયા જે ત્રણ નિબંધ છે એની આપણે ચર્ચા કરેલી હતી ત્યાર પછી પણ આવું કંઈ પણ આઈએમપી હશે ધોરણ દસનું ગુજરાતી વિજ્ઞાન સમાજ અંગ્રેજી તો એનું આવું બોર્ડલક્ષી આઈએમપી છે એનો હું વિડીયો મૂકતો રહીશ